ડીસાના નાયક વિભાગીય પોલીસ દ્વારા તાજેતરમાં રાણપુર રોડ પર આવેલી એક ફ્લોરમાં વરેલી મટકાનો જુગાર ચાલતો હોવાની હકીકતના આધારે કરવામાં આવેલા સફળ દરોડામાં 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી પરંતુ આ સફળ દરોડામાં પોલીસે પ્રેસ રિલીઝ કરવામાં કાચું કાપી દીધું હતું પોલીસે આ દરોડો પાડ્યા બાદ જે પ્રેસ રિલીઝ કર્યું તેમાં સ્થળ ખોટું દર્શાવ્યું હતું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં આ દરોડો આયદાનભાઈ ગઢવીના ફાર્મ હાઉસના બંધ મકાનમાં જુગાર ચાલતો હોવાની જણાવ્યું હતું જ્યારે આયદાનભાઈ ગઢવી ડીસાના એક પ્રતિષ્ઠિત નાગરિક છે અને પોલીસની આ નાનકડી ભૂલ ચોક્કસ આયદાનભાઈ ગઢવીની પ્રતિષ્ઠાને મોટી હાનિ પહોંચાડી શકે તેમ છે કારણ કે પોલીસે જે સ્થળ પર દરોડો પાડી વરલી મટકાનો જુગાર ઝડપી પડ્યો છે તે સ્થળને આયદાનભાઈ ગઢવી કોઈ જ લેવા દેવા નથી પરંતુ તેમ છતાં પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટમાં ગુનાનું સ્થળ આયદાનભાઈ ગઢવીનું ફાર્મ હાઉસ હોવાનું જણાવ્યું હતું જે પોલીસની ગંભીર ભૂલ કહેવાય ત્યારે પોલીસની આ ગંભીર ભૂલ વિશે આજે આયદાનભાઈ ગઢવીએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાનો ખુલાસો રજૂ કર્યો છે આજ રોજ હું જણાવું છું આપના મારફતે નિજ મારફતે કે બે દિવસ પહેલાં ડીવાયએસપીશ્રીએ રિજમેટ રાણપુર રોડ ઉપર લોટ દળવાની ઘંટી જે ચાલે છે વર્ષોથી ત્યાં આગળ રેડ કરી હતી અને ગમે તે કારણો છે એ રેડ દરમિયાન એડ્રેસ અમારું આપી દીધું છે અમારે એમને કોઈ લેવા દેવા નથી એ અમારે પહેલાં વેચી મારેલી છે અમારા ફાધર ટાઈમમાં અમારે એને ફાર્મ હાઉસને કોઈ એમના જોડે લેવા દેવા નથી અને પોલીસે આમાં બંધ મકાન બતાવ્યું છે પણ છેલ્લા 30 વર્ષ રોડ દળવાની ઘંટી ચાલે ત્યાં આગળ એટલે પોલીસે થોડીક બેદરકારી અમારી બદનક્ષી ગામમાં થાય અમારી પ્રતિષ્ઠાને નુકસાન થાય એવું કાર્ય કર્યું છે આમાં એટલે આવું હોય ફરી વાર આવું ન બને કોઈ ગામના સારા નાગરિક જોડે એવી અપેક્ષા રાખું છું